हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश घरे एकदम टेस्टी अने हेल्दी पिज्जा बनावानी रेसिपी। जो तमे आ रीते घरे पिज्जा बनावशो तो बाळको गम्मे तेटला पिज्जा खाशे, तमारे तेने ना पण नहीं पाड़वी पड़े। आ पिज्जा बनावामां मैं अहींया बचेली रोटलीनो उपयोग करेलो छे। અને તમને જોતા ખબર પણ નહીં પડે કે આ પિઝા રોટલીમાંથી બનાવવામાં આવ્યો છે, એટલો ટેસ્ટી અને એકદમ યમી બન્યો છે। તો તમે પણ આ વિડીયો જોઈ અને પિઝા ઘરે જરૂરથી ટ્રાય કરજો, ફક્ત 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે। રેસિપી જોઈતા પહેલા તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા મળશે। તો ચાલો આપણે હવે રોટી પિઝા બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા એક નંગ આ રીતેની રોટલી લીધેલી છે। મેં અહીંયા થોડી જાડી રોટલી લીધેલી છે। જો તમારા ઘરમાં આ રીતેની રેગ્યુલર બચેલી રોટલી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે રોટલી ઉપર આ રીતે આપણે ટમેટો કેચઅપ લગાવીશું। જો તમારા ઘરમાં પિઝા સોસ અવેલેબલ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આ રીતે ટમેટો કેચઅપ ઉપર આપણે થોડા ચીલી ફ્લેક્સ અને મિક્સઅપ સેટ કરીશું। ત્યારબાદ આપણે આ રીતેનું ચીઝ એડ કરવાનું છે, કારણ કે પિઝામાં ચીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। તો આપણે ટમેટો કેચઅપ ઉપર એક લેયર આ રીતે ચીઝનું કરીશું। ચીઝ તમને જેટલું પણ વધારે કે ઓછું પસંદ હોય એ પ્રમાણે એડ કરી શકો છો। ત્યારબાદ નેક્સ્ટ લેયરમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું, જેમાં મેં અહીંયા ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ લીધેલા છે। તમારે ટોપિંગ માટે જે પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરવો હોય તે બધાનો કરી શકો છો। તો હવે આ રીતે આપણે બધા જ વેજીટેબલ્સને એડ કરી દઈશું। ત્યારબાદ હવે વેજીટેબલ્સ ઉપર ફરી વખત એક લેયર આપણે ચીઝનું કરીશું। જો તમને ચીઝ ઓછું પસંદ હોય તો આ લેયરને સ્કીપ પણ કરી શકો છો। અને હવે લાસ્ટમાં આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું। તો હવે આપણો રોટી પિઝા બેક થવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો રોટી પિઝાને આપણે આ રીતેના એક પેનમાં બેક કરવાનો છે, જેને મેં અહીંયા 2 મિનિટ પહેલાં ગરમ થવા માટે મૂકી દીધું હતું। જો તમારે સેમ ઓવન અને માઇક્રોવેવમાં બેક કરીએ એ રીતેનું બેક કરવું હોય તો પેનમાં આ રીતે નીચે એક નાનો કાઠો રાખવાનો છે અને તે કાઠા ઉપર જ આપણે પિઝા રાખી દેવાનો છે। ક્યારેય પણ પેનના તળિયામાં આપણે પિઝા નથી રાખવાનો, નહીંતર પિઝાનો બેઝ કડક થઈ જશે। ત્યારબાદ હવે પેનનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને 2 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરી અને આપણું બધું જ ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે। તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણો પિઝા એકદમ સરસ રીતે બેક થઈ અને તૈયાર થઈ ગયો છે। અને આ રોટી પિઝા જોતા લાગશે પણ નહીં કે આ પિઝામાં આપણે રોટલીનો ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લાગી રહ્યો છે। તો હવે આપણે તેને સર્વ કરવા માટે પ્લેટ ઉપર લઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો પિઝા એકદમ સરસ રીતે બેક થઈ અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને કટરની મદદથી કટ કરીએ। તો તમે પણ આ રીતેનો ટેસ્ટી અને હેલ્ધી રોટી પિઝા ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।